સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદમાં રેલના પાટા ધોવાયા હોવાની માહિતી આવી રહી છે પાણીનું વહેણ વધતા પાટા હવામાં લટકી ગયા ધાનેરાના મોટી ડુગડોલ નજીક રેલવે ટ્રેક ધોવાયું છે પાણીના પ્રવાહમાં રેલવે ટ્રેક નીચેની જે જમીન છે તે ધોવાઈ ચૂકી છે જેના આ દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠામાં ભારે વરસાદ અને ઉપરવાસથી આવેલા ધસમસતા પાણીના કારણે નદી નાળા છલકાયા છે તો ક્યાંક નદી નાળા તૂટવાની પણ ઘટના સામે આવી છે અમીરગઢના વિરમપુરથી ભાટવાસની હદમાં આવેલા ચનવાયા ગામનું નાળું તૂટી જતાં ત્રણ ગામો સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદ પડવાથી ત્રણ ગામમાં જવા આવવા માટેનો એક જ માર્ગ બંધ થઈ જતાં લોકો અટવાયા હતા બનાસકાંઠાના ડીસાના આસેડા ગામમાં એક મકાન ધરાશાયી થયું ભારે પવન ફૂંકાતા ખેતરમાં ઉભેલું પાકું મકાન ધરાશાયી થયું મકાન ધરાશાયી થતા ચાર લોકોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા ખસેડાયા છે બે લોકોની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેઓને પાલનપુર ખસેડાયા છે આસેડા ગામમાં એક મકાન ધરાશાયી થયું હતું જેના આ દ્રશ્યો સામે આવ્યા છે મકાન પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ભારે પવન અને વરસાદના કારણે આ દુર્ઘટના ઘટી બનાસકાંઠાના ધાનેરામાં સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અલવાડા ગામના વહેણમાં ફસાયા હતા લોકો એનડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે બનાસકાંઠાની ધાનેરાની રેલ નદીમાં નવા નીર આવ્યા છે નવા પાણીની આવક થતાં રાજસ્થાનના જેતપુરા ડેમમાં પાણીની આવક થઈ છે રાજસ્થાન સરકારે ડેમના દરવાજા ખોલતા જે દરવાજા ખોલવાના આદેશ આપ્યા તે બાદ જેતપુરાની ડેમની જે સપાટી છે તે બે પોઇન્ટ નેવું મીટર વધી છે રેલ નદીમાં વધતા જતા પાણીને લઈને ધાનેરાના વેપારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે